ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સાબુદાણા અને પનીરના વડા. તો એના હારું આપણે આ અડધો કપ સાબુદાણાને હાંજે પલાળી દીધા હતા. ધોઈને એમનામ આપણે સેજ અમથું પાણી ઉપર હોય ને એ રીતે પલાળીને રાખી દેવાના, એટલે એકદમ સરસ કોરા થઈ જાય. આ રીતના પલાળીને એમ એકદમ મસ્ત પલાળી જાય, મોતી જેવા, એકદમ મોતી જેવા. અને પનીર આપણે 150 ગ્રામ જેટલું પનીર લીધું છે. થોડાક લીલા ધાણા લીધા છે ને લીલા મરચાં, તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો. આ મોરા મરચાં છે તો મેં 3-4 લીધા છે. અને શિંગોળાનો લોટ જો હે આપણે તો 1 ચમચી જેવો મોટી લીધો છે. થોડાક આપણે તીખા બ્લેક પેપર મરી પાવડર લીધો છે. અને સિંધાળું તો આપણો ઉપવાસમાં ખાય એટલે સિંધાળું આપણે વાપરીએ, નહીં તો તમે સાદું મીઠું નાખી શકો એમ. અને થોડોક આપણે શેકેલા જીરાનો પાવડર લીધો છે. તેલ જો હે આપણે તરવા માટે, અને પાણી જરૂર પડે તો. તો આને આપણે પહેલાં તેલ ગરમ મૂકી દેવું, એટલે આપણે તૈયાર કરીએ ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય, કેમ કે આને આપણે તરત જ બનાવવાનો હોય, વાર નહીં લાગે. તો આપણે કોઈ પણ આ રીતનું એક વાસણ લઈ એમાં આપણે પહેલાં આ સાબુદાણા બધા નાખી દેવું પલાળેલા. આની ખીચડી એકદમ સરસ થાય, એકદમ મસ્ત છૂટી છૂટી ખીચડી થાય, આની ચીકણી ન થાય. આ રીતના સાબુદાણા તમે પલાળશો ને સાંજે તો, કે અમારા ઘરમાં તો સાબુદાણાની ખીચડી બહુ બનતી હોય, ઘણી જાતની બનતી હોય. તમને ઘણી રેસીપી અરુસ કિચનમાં મળી જાય સાબુદાણાની, પાણીપુરી વાળી, ઘણી બધી વાળી. તો આમાં આપણે હવે બીજા બધા મસાલા નાખીશું. તો સિંધાળું સ્વાદ પ્રમાણે અને શેકેલા જીરાનો પાવડર ને મરી પાવડર, એ લીલા મરચા, એ લીલા ધાણા થોડાક. હવે આપણે આમાં પનીરને છીણી લેવું. તો આ રીતે આપણે એમાં છીણી લેવું. તમે હાથેથી ક્રશ કરી નાખી શકો, પણ થોડુંક આ રીતે છીણી નાખીએ તો હરખું થઈ જાય એમ. તો બધું પનીર આમાં છીણી લેવું આપણે. તો પનીર આપણે આમાં છીણી લીધું. હવે એમાં આપણે નાખશું આ શિંગોળાનો લોટ. તો પહેલાં થોડુંક નાખી 2-2 ચમચી આને આપણે મિક્સ કરી લેવું બધું એકદમ. બધું એકદમ પરફેક્ટ કરી લેવાનું આ રીતે. તો આમાં આપણે પાણીની જરૂર નહીં પડે લગભગ, કેમ કે સાબુદાણા પલાળેલા હોય ને પનીરમાં આપણે દૂધનો ભાગ અમુક હોય જ, એટલે એકદમ સરસ આ થઈ જાય. તો થોડુંક બાઇન્ડિંગ માટે તમારે કોઈ પણ લોટ નાખવો પડે. તો તમે શિંગોળાનો નાખો કે તપકીર નાખો કે પછી રાજગરાનો લોટ, કોઈ પણ લોટ તમે ફરાળમાં જે ખાતા હોય એ લોટ તમે એમાં વાપરી શકો એમ. આપણે આટલો લોટ આપણે નાખી દેવું એમાં. 3 મોટી ચમચી જેટલો લોટ હતો શિંગોળાનો. બધું પરફેક્ટ મિક્સ કરી લેવું અને તેલ ગરમ થાય ત્યાં સુધી એને રહેવા દેવું. તો આ રીતનું આપણે કરી લેવાનું અને મીઠું ટેસ્ટ કરી લેવાનું. તમારે એવું લાગે કે મોરું છે તો સિંધાળું નાખી શકો હજી. આ રીતનું આપણે બનાવવાનું. તો તેલ હજી થોડીક વાર ગરમ થવા દેવું. તો આપણે તેલ એકવાર ચેક કરી લઈએ થોડુંક નાખીને કે ગરમ થઈ ગયું કે કેમ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. આ રીતનું ગરમ તેલ જોઈ તો હવે આપણે ગેસ ધીમો કરી દેવું. અને આને તમે કોઈ પણ શેપમાં બનાવી શકો, ગોળ બનાવી શકો કે એમનો આ રીતે બનાવી શકો કે લંબચોરસ બનાવી શકો, ગમે એ. તો આને આપણે એકદમ સરસ આ રીતના બનાવશું, જે રીતે આપણે જાંબુ બનાવીએ ને ઓલા લાંબા કાળા જાંબુ એની જેમ. આને આ રીતે તરી લેવું આપણે એકદમ આ રીતે વાર્તા જવાનું, નાખી દેવાનું તેલમાં. આ રીતનું તેલ ધીમું કરી દેવાનું ગેસ, એકદમ આ મુઠિયાની જેમ ફટાફટ થઈ જાય, વાર નહીં લાગે. તો એકવારમાં જેટલા આવે એટલા
નાખવાના ને આ રીતે થોડાક, તરત નહીં અડવાના, થોડીક વાર નાખીને પછી જ એને આપણે, નહીં તો પછી એકબીજા આકા આગળ નાખવાના, નહીં તો ચોટી જાય. તો આ રીતે આપણે એમાં જેટલા આવશે એટલા રાખી દેવું. તો ફરાળમાં તમે બનાવી શકો ગમે ત્યારે, ને પનીર ભાવતું હશે અને તો ભાવશે જ, મને બહુ ભાવે પનીર અને સાબુદાણા. તો બધાએ આપણે આ રીતે એમાં જેટલા આવે એટલા નાખીને બનાવી લેવું. તો આમાં આપણે આટલા નહીં ખાશે, એમાં જે જે આ રીતના બ્રાઉન થઈ જાય ગોલ્ડન ઉપર એને આપણે કાઢી લેવાના થાળીમાં, બીજા થવા દેવાના. સાઈડમાં બીજા મૂકી દેવાના એ રીતે, એટલે એકદમ સરસ તરાઈ જશે. તો તમે કોઈ પણ શેપમાં બનાવી શકો, જે શેપમાં તમારે બનાવવા હોય એ શેપમાં. થોડા થોડા આઘા આઘા મૂકવાના એટલે ચોટે નહીં, ચોટે તો ઉખડી જશે થોડીક વારમાં, પણ થોડાક આઘા મૂકીએ તો સારું એમ. આ બાજુ એક મૂક્યું હોય તો બીજું આ સાઈડ મૂકવાનું. થોડીક વાર તેલમાં રહીએ એટલે એ તરત પછી ઉપરનું પડેનું થઈ જાય એટલે ચોટે નહીં. આ બધાએ આપણે એ રીતે તરી લેવું, અને જેમ એકદમ સરસ કડક. આને તમને કોઈ પણ ચટણી અહીં સર્વ કરી હોય, લીલી ચટણી કે ખજૂર આંબલીની જે ચટણી ખાતા હોય એમાં, તો બધાએ આપણે, હે હા ફરાળમાં, એમનું મેં ખાવાનું મન થાય તો કરાય એવું નથી. અમારા ઘરમાં તો એમનું ફરાળ વગેરે બનતું જ હોય, ફરાળી આઈટમ નીતુ મામીની જેમ ઈચ્છા થાય એટલે બનાવી નાખવાનું એમ. નાસ્તામાં બનાવી શકો, જેને સવારમાં એટલી બધી બનાવવાની ઓલી હોય તો આને બહુ વાર ન લાગે, સાંજે પલાળેલું હોય તો મિક્સ કરીને તરત બની જાય એમ. તો ક્યારેક રવિવારે નાસ્તામાં આરામથી બનાવી શકીએ એમ. તો આ બધાએ આપણે એ રીતે તળી લેવું. તો બધાએ આપણે આ રીતે તળી લીધા એકદમ સરસ. અને તમારામાં જો ખાંડ ને લીંબુ નાખવું હોય તો ખાટો મીઠો સ્વાદ ભાવતો હોય તો ખાંડ ને લીંબુ તમે નાખી શકો એમ. આપણે ખાલી તીખા જ બનાવ્યા છે, ફટાફટ બની જાય, કંઈ બહુ વાર નહીં લાગે, એકદમ સરસ. સાબુદાણાના વડા તો આપણે પહેલાં બનાવેલા જ છે, પણ આ પનીરવાળા, તો આને આપણે સર્વ કરી લઉં ગરમા ગરમ. મસ્ત એકદમ સરસ છે ને, ઉપરથી કડક અંદરથી એકદમ સરસ સોફ્ટ છે. જો સાબુદાણા એકદમ સરસ પાકી ગયા, ખાવાના બહુ સરસ લાગે. તો તૈયાર છે આપણા સાબુદાણા અને પનીરના વડા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સાબુદાણા અને પનીરના વડા.